أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين. ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم أجمعين الآن إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى اسمه في كتابه الكريم والقرآن الحكيم، بسم الله الرحمن الرحيم: إنا أنزلناه في ليلة القدر. صلوات اللهم صل على محمد وعلى محمد. مؤمنين الكرام، اني محبان حیدر کرار سورة قدر نی فقط پہلی آیت میں تمہارے سامنے تلاوت کری، پہلو پورو ترجمہ تم نے آپ کو کہ سورة القدر جما بیان تھے کہ આ કુરાનને આ અલ્લાહની કિતાબને કદરની રાતના નાઝિલ કરવામાં આવી છે. કુરાન તો માય રમઝાનમાં નાઝિલ થયું છે, બાકીની આયતમાં આવે છે. આમાં નથી માય રમઝાનનું નામ, કુરાનનું નામે નથી. એ તો કહે છે કે ઇન્ના અન્ઝલનાહુ, હુ હુ છે ને એ કુરાન તરફ છે. ઇન્ના બેશક, અંજલના નાઝિલ કર્યો, હુ તેને તેથી જ નાઝિલ કર્યો. અંજલના ફી ફી એટલે અંદર, દમ દમ ફી લૈલતિલ કદર, લૈલા એટલે રાત, કદરની રાતના અમે તેને નાઝિલ કર્યું ને ઉતાર્યું. તો આ સૂર્ય કદર છે એ કુરાન શરીફનો કતરવાન દિસત્યમ એટલે 57 નંબરનો સૂરો છે, છેલ્લા છેલ્લા પારામાં છે. અને એમાં ફક્ત 5 જ આયત છે, ફક્ત 5. આપણે લાંબો લાગે છે કે આયત જરાક લાંબી લાગે છે. ઉલુવાલાના સૂરામાં 4 છે, આમાં 5 છે. તો ફક્ત એટલી જ આયતો છે. અને આમ હકીકતમાં 25મો સૂરો છે. મક્કામાં નાઝિલ થયો હતો, તો જેટલા સૂરા નાઝિલ થયા એના પછી વેન્સેંક્યમ છે. પણ કુરાનની અંદરમાં લિસ્ટની અંદરમાં એ કતરોના દિસેંક્યમ છે. કુરાનના સૂરાઓ તો 114 છે. તો આપણે એમ થાય કે મદીનામાં નાઝિલ થયો છે, ના મક્કામાં જ નાઝિલ થયો. જેટલા નાના નાના સૂરા છે એ બધા એની ક્લાસે કરે છે 3 પારામાં, એટલે એ એમાં છે. સૂરે અલ કદર હમણાં આપણે શહેરીમાં અને ઇફતારમાં પડવામાં બહુ જ સવાબ છે. સૂરે ઇન્ના અંજલના બીજું કાંઈ ના પડો તો વાંધો નહીં, સૂરે ઇન્ના અંજલના પડો અહીંયા શહેરીમાં અને ઇફતાર, એટલો સવાબ રાખે છે. સવાબ બેડો પાર છે. આપણે ગુનાઓ માફ કરવા માટે દોડીએ છીએ, વાહ વાહ ક્યાં માફ થાય, એમાં જ પડીએ ને તો એમાં જ ગુના સાફ થઈ જાય. એ જ પડીએ, વજુ કરીએ ત્યારે પણ પડવાનો હુકમ છે. પડો તમે સૂર્ય ઇનાંજલ ના પડો અને પછી વજુ કરો, તો પાણી આમ જશે ને તો ગુનાઈ જશે, સાથે પાણીની સાથે એ ધોવાઈ જશે. સાથે સાથે વાતું ના કરવી જોઈએ, એમ નહીં કે આ હાથ ધોવાઈ જોઈએ ફોન ઉપાડે બીજો હાથ ધોઈ. જેટલા મિક્રોબ આઈફોનમાં છે ક્યાંય નથી, મગજમાં રાખજો. બધા મિક્રોબ એમાં છે, પરસેવો એમાં છે, હાથ એમાં આવે છે, એમાં છે. એને ચુમીએ મને લાગે છે, તો આપણે જોઈએ કે કેટલા મિક્રોબ એમાં છે. ઝેલ એને ચોપડવાનું છે, હાથને કંઈ ચોપડવાની જરૂર નથી, ઝેલ આને ચોપડો. એમાં એટલો મિક્રોબ છે યાર ફોનની અંદર. આઈફોન ધોઈ છે? કોઈ ધોતો તો નથી. એ જ મારા પાસે 2 વર્ષ સુધી હોય તો એ જ લઈને ફરો છું. તો અને પછી એમાં ચામડું ચરાવેલું હોય તો એ તો વધારે ખતરનાક.
એમાં તો બધા દીકરો અંદરમાં હોય, અંદરમાં ઘૂસી ગયા હોય. તો વજુ તો એમાં પણ સૂરે કદર પાડો, વજુ કરો, શેરી અને ઇફતાર દુકાનમાં હોય પણ ત્યારે પણ સૂરે કદર પાડો. રોજીને વધારવા માટે કદાચ બીજા મોયે હશે, પણ ઇસ્તગફાર અને સૂરે કદર, બસ દુકાનમાં ઘરાક ના હોય તો ઇસ્તગફાર બોલે ને, ઇસ્તગફાર ઇસ્તગફિરુલ્લાહ રબ્બી વા તુબ ઇલૈહ, અહીંયા નથી, અહીંયા અમાલમાં જ પડવાનો. દુકાનમાં પડી તો ગુના માફ થાય છે તો એ તો ઠીક, પણ રોજી વધે છે. અને એક ઇન્ના અંજલના છે કે ઇમામે જમાનાનો સૂરો છે ને, સૂરે કદર છે, ઇમામે જમાનાનો છે. અને લૈલતુલ કદર એ હઝરત ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલૈહાનું નામ છે. કેમ કે એમાં આવે છે ને ઇન્દુલા બહુ સર્ત ફે ડિસેમ્બર, ક્યાં ઉતાર્યો? Dans la nuit de Qadr, pendant la nuit de Qadr, un fi. Pachi shua avre tse, pachi apke vama adra kama laylatul Qadr. Et qui te dira ce qu'est laylatul Qadr? Kone tane batayu, kone tane samjayu ki laylatul Qadr su tse? Allah apne kutsi dhe tse ke Rasul ne kutsi tse, suru tse ne uparna tse. Laylatul Qadr su tse, kone samjayu tse? પૂછે છે. પછી છે કે છે કે લૈલતુલ કદર ખૈરુ મિન અલ્ફ શહર, લૈલતુલ કદર મેયર કે મિલ મા, હજાર મહિનાઓ હજાર રાત ને હજાર મહિનાઓથી વધારે વેતર છે. કતરો મેં ત્રણ કતરો મેં કતરા થાય એટલા વર્ષ થાય, આખી ઉંમર નીકળી જાય એટલા વર્ષ લાગે. એટલે એક આ સૂરે કદર તો એક લૈલતુલ કદર એમાં હજાર મહિનાઓનો સવાલ. અને હઝરત ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલૈહાની તસ્બીહ કાઢો તો હજાર રકાત જોયું ને, કમ્પેરિઝો કરો તો હજાર રકાતનો અહીંયા સવાબ છે. ઇસ્તેખારો જોવો હોય તો એ તમે તસ્બીહ ઉપાડો, ખોટું બોલે ફાતેમાની તસ્બીહ છે કેમ ખોટું બોલે, એ કાઢો તસ્વી અને પછી ઇસ્તેકારો જો તો આવશે. અલ્લાહ અલ્લાહ જ્યારે રસૂલને દીકરીને દીધી છે તો અલ્લાહ રાજી હશે. આપણે જો દિલથી કાઢીએ ને તો કેમ ના થાય, દિલથી બધું કાઢવું જોઈએ. હમણાં આપણે દુઆમાં પડ્યા ને દુઆ એ મકારી મોડ અખલાક મુક્તિ મારે નિયત ને તું ખાલીશ કર, ચોખ્ખી કર, સંસાર એટલે ખુલુસ કર, સંસાર કર, ખોટી ખોટી ના, ખોટી ખોટી નિયત ના કર કે હું જાઉં આજે મજલિસમાં કે આ માલમાં નહીં જાઉં તો ખરાબ લાગશે. તો નિયત તો ખોટી છે, ખોટ નહીં બરાબર છે. તમે તો નિયત એવી હોવી જોઈએ કે હું જાઉં મારા અમાલ કરવાનું, બહુ ગુનેગાર છું, ગંધાઉં છું, આખો ગુનાથી નજીસ છું, આખો ગુનાથી નજીસ છું, નાપાક. જેમ ઓલું લકુજીનમાં ઓલું ખાવાનું પડ્યું હોય તો ગંધાઈ જાય એવી રીતે હું ગંધાઉં છું, પણ મને ગંધ નથી આવતી, લોકોને નથી આવતી. પણ જો ગંધ આવે તો બધા ભાગી જાય. તો મને જવું જોઈએ કે અલ્લાહ પાસે માફી માંગું, અંધારામાં માફી માંગું, એકલો કોઈ ના હોય માંગું, ઉઠીને માંગું, તોબા કરું ખુદા પાસે કે ખુદા બધા સુતી છે, આખી દુનિયા સુતી છે, હું જાગું છું, એકલો આવ્યો છું તારા પાસે દરવાજો ખટખટાવું છું, મને તો જવાબ દે આવે. હા છે ને, માંગતા આવડવું જોઈએ. તો હઝરત ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલૈહાને કે ઓળખે તમે એમ કે છે કિત જીરા શકે લૈલતુલ કદર. ફાતેમાને ઓળખો છો તમે? જ્યાં સુધી નહીં ઓળખો તો તમે ખુદા સુધી નહીં પૂગી શકો. એક એની મતલુક છે એને નથી ઓળખતા, અને મારા સુધી આવું છે તમને અહીંયાથી હટો. હા છે ને, ફાતેમાને એને મારેફતની સાથે ઓળખે, મારેફતની સાથે એની ઝિયારત કરે તો કહું છું, બધી ઝિયારતો મારેફતની સાથે થવી જોઈએ. મારેફત વગર ને બસ દોડીને જાય કે આજે તો સહેલું છે, આપણે જઈએ પાસપોર્ટ લઈને ફૂગી જાય, દુબઈ માલ લઈ આવશો ને માં ઉતરી જશો, અથવા ઇન્ડિયાથી બસ ખ
ખર્ચો નીકળી જશે, એ નથી કઈ. તો ઝિયારતમાં ગયા, ખબર નથી કે આ સામરામાં કોણ છે, કાજમેનમાં કોણ છે, ક્યાં ઇમામ છે, કેટલા વર્ષ જીવતા રહ્યા, શું એને દુઃખ પડ્યું, એ પૂછ્યું. બસ બહાર એવું ખાવાનું હતું, 12 વાગે 2 વાગે તો ખાઈ લે જલ્દી જલ્દી, પછી જયારે પડે એમ હોય છે રસ્તામાં. તો એ કહે છે કે તમે ફાતેમાને ઓળખો પહેલે, ઓળખે કર કોણ છે. પછી કહે છે લહવી દલ કદરે મેયર મિલ મોહ, અને પછી દ્યુરા સેલ્સી દેસાં દે લેસ જાંજ એસી કે લેસ્પ્રી par perdition de leur seigneur pour tout ordre. Laylatul Qadr khairu min al-fishar tanazzalul malaika. Tanazzalul malaika to ruh, apni ruh nahi na mar baap ni ruh. Ruh એટલે ફરિશ્તા એટલે જિબ્રાઈલ, ruh એટલે જિબ્રાઈલ છે. Malaika અને જિબ્રાઈલ, ruh એ કુદુસ છે, ને કે છે ruh કુદુસ. ઈ આવશે, ક્યાં આવશે? ઈ પ્રેઝન્ટ છે. અન્ના ઇન્ના અંજલનાઓ પાસે છે, એ આ છે પ્રેઝા કે દિશાંત છે, એટલે ઉતરે છે. ઉતરી નથી ગયા, એ હવે ઉતરશે, ઉતરે છે, ઉતરે છે ઉપરથી. એસી કે ડેસ્પ્રી તનઝલુલ મલાઇકા તો રૂહ, એમ છે તનઝલુલ મલાઇકા તો રૂહ બે ઇઝને, ઇઝન એટલે પરમિશન, રજા. હું આપણે જ્યારે પડવી હોય તો લખેલું છે ઇઝ ન દુખુલ, દુખુલ એટલે દાખલ થવું, અહીંયા તો કરવાનું નથી. મારે સામે ઉભો રહેવું, ઇઝ ન એટલે પરમિશન, એમ જ ના જ્યારે પડાવાય. હું ગમે એમ છે કે એ પડો ઇઝ ન, એસ કે ઇમામે તમે રજા દીધી છે આ જ્યારે પડવાની, આપણે આ જ્યારે પડીએ છીએ તો એસ કે રજા દીધી છે, એનું ઘર છે, બસ ઘરમાં આવીને કરીએ. હું આપણે ઝિયારતમાં જાય તો ભીતમાં લખેલું હોય છે, ઝિયારત હોય એ તો ચોપડીમાં હોય. આ બધી મફાતીમાં તમે જોશો ઇઝને દુકુલ હશે. અલ્લાહ અકબર, અલ્લાહ અકબર પહેલે અલ્લાહને પુકારે પછી બેસી દુઆ હોય. અને વાંધો માસુમ કુમની ઝિયારતમાં તો ધારો છે, એમાં તસ્બી કાઢો 34 વખત 33 વખત 33 વખત, અને પછી તમે કરો તો એ દાખલ થાવ, તો ભૂલતો ના હોય. તો આ આવી રીતે ઇઝને દુકુલ, એ પણ ઈઝ અલ્લાહનો, અલ્લાહનો રબનો ઓલો રજા લઈ અને પછી આવે છે, એમ જ નથી આવતા. રજા લઈને આવે છે તો ક્યાં આવે છે? ડુંગર ઉપર ઉતરે છે, ત્યાં આપણે પૂછીએ કાબા ઉપર ઉતરે છે, ક્યાં ઉતરે છે? કાબાના ઓલા જે ચોકી ભરવા વાળા છે તો કોઈ બોલ્યા નથી ક્યાં ફરિશ્તા ઉતર્યા, સમજો? ક્યાં ફરિશ્તા ઉતર્યા તમે જોયા નથી, ક્યાં છે? તો દઉં કે અહીંયા કોઈ છે એવો માણસ દુનિયામાં કે જે અલ્લાહનો રિપ્રેઝન્ટ હોય, રિપ્રેઝન્ટ હોય અને એના ઉપર ઉતરતો, અને એ છે ઇમામ ઝમાન. એટલે આ ઇમામ ઝમાનનો સૂરો છે, આમાં પ્રૂફ છે, આ આપણા માટે આપણા માટે આ પુરાવો છે કે ઇમામ ઝમાન દુનિયામાં છે અને ફરિશ્તાઓ આવે છે. આપણે પૂછીએ મુસલમાનો કે ક્યાં જાય છે, લૈલતુલ કદરના તમારી મસ્જિદમાં આવ્યા તો નથી આવ્યા, તો ક્યાં આવ્યા? અમારે ત્યાં તો નથી આવ્યા, અમારા ઇમામ ઉપર આવ્યા છે, ઇમામ ઉપર આવ્યા ફરિશ્તા ને રૂહ, અને એ અલ્લાહની રજા લઈને શું મીન કુલ અમ્ર રબ્બિક છે ને, બધા અલ્લાહના અમ્ર લઈને આવ્યા છે. અમ્ર, અમ્ર એટલે એને ઓર્ડર લઈને, અમ્ર ઓર્ડર કહેવાય, એને બધે હુકમ લઈને આવ્યા છે, એટલે વાંચી આવે છે, તકદીર ઉતરે છે ઇમામે જમાના પાસે. આપણે એને ઉકાળીએ ઓછું કે વધારે, પણ એનાથી જ પસાર થવાનું છે. પ્રિફેક્ચરમાં આવે છે પછી આપણને મળે, વિઝા લેવા તો પ્રિફેક્ટરીમાં આંટા મારીએ છીએ. મસ્જિદમાં આવવા એમ થાય કે મોડું છે ને, ટાઈમ છે ને, ટાઈમ નથી, વાં ભલે અડધો દિવસ નીકળી જાય પ્રિફેક્ટરીમાં, લી લાઈન કરવામાં કાગળ લી, અહીંયા 5 મિનિટમાં આપણા પાસે ટાઈમ નથી, ક્યાં ટાઈમ છે? છેલ્લી બાકી ઇફ્તારમાં ભૂકી જાય. સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. સલામ છે.
તો કહે છે કે ઓલી સલામતી છે, સલામતી શું? સે લા પે, સે લે સાલ્યુ જુસ્કા લા પારિશન દ લોબ. સલામન હૈયા હત્તા મત લઈ ફજ્ર, ફજ્ર થાય, સુબહ થાય ત્યાં સુધી રાતના, આજની રાત સલામતી છે, કાંઈ વ્યાધી નથી. સલામતી લઈને આવ્યા છે, સુબહ પછી નથી આવે છે. એટલે તમે દુઆ માંગી લો આજે, આપણા આપણા દોષ્ય બધું ઉપર લઈ જાય, દોષ્ય લઈ જાય. અલ્લાહ કાંઈ આપણને મજબૂર નથી કરતો, આપણી આપણે સમજ ફેર છે. અલ્લાહને જે કરવું એ કરે. મને આખો જિંદગી બીમાર રાખવો હોય તો રાખી શકે છે, મને ગરીબ રાખવો હોય તો ગરીબ રાખી શકે છે, જેને કરવું હોય ખાટલામાં રાખવો હોય તો નથી કરી શકતો. ખુદા કરી શકે ને, એને કરવું હોય એને કોણ બોલે, એને કોણ રોકે? આપણે કાયદા કાઢીએ છીએ ત્યારે કોઈને પૂછીએ છીએ? આપણે જ કાઢીએ છીએ. તો અલ્લાહ પોતે ના કાઢે, એનો કાયદો હું પૂછું. પણ અલ્લાહ એવો નથી. અલ્લાહ આપણે આઝાદ રાખ્યો છે, સ્વતંત્ર રાખ્યો છે. જાઓ માંગો, તમે માંગો, આવો આવો માંગો. છઠ્ઠાઈમાં અમને કોઈ પૂછ્યું કે આપણે આઝાદ છે કે આઝાદ નથી, લિબ્રા આર્બિત્ર આ ફિલોસોફીમાં હોય કે કેમ છે માણસ? એસ્કેલે સ્ક્લાવ છે ને, આપણે કહે છે આપણે સ્ક્લાવ છે, અલ્લાહને સેવિતર છે. કોમા ઓફે, કોમા ઓફે સિદ્ધ્ય કે દેશી, સમજ ને? ક્લીમ ચલાવે કેમ કરે વળે? દાબે કોઈનું ના હાલે, બોલો દાબે એટલે થાય. તો પછી એસ કે અલ્લાહ એમ કરે છે, પછી આપણું તો કંઈ નથી આવતું. તો અલ્લાહ જ કોમાન કરતો હોય, તેલે કોમાન તો આપણું કંઈ હાલતું નથી, તો આપણે શું કામના છે? તો અલ્લાહ કહે છે નહીં, આઝાદ છો તમે. ઇસ્લામ એમ કહે છે કે એનું સોમ ને લીબ એ હવે પછી ગયેલું છે, ઓમાં ધ્રુઆદુલોમમાં પછી ગયેલું છે. આપણે 14 શેકલા પહેલાં કહી દીધું કે લોમ એની લીબ. તો ઇમામ કહે છે, માણસ કહે છે, માણસ તારો પગ ઉપાડ, પગ ઉપાડ. તો એ પગ ઉપાડ તો કે હવે બીજો પગ ઉપાડ. તો બીજો પગ ક્યાં ઉપાડ? ઉપાડો તો પડી જાઓ, બીજો પગ ઉપાડો તો પડી જાઓ. બસ સમજી લે, તકદીર છે ને એ છે, અડધો તારો છે, અડધો અલ્લાહનો છે. અડધું તને બનાવવાનું છે, અડધે અલ્લાહને બનાવવાનું છે. સલવાત બર મોહમ્મદ વાલે યાદ રાખવાનું હોય છે. તમારો પ્રોફેસર ને તમે શીખાડો કહેવાનું હોય, કારણ કે ફિલોનો પ્રોફેસર, ઇસ્તવારનો પ્રોફેસર, એના મગજ આવવા જોઈએ. એ લોકો ના માને ખુદાને, ખુદાનો ઇનકાર કરે. એ આપણે ઘરમાં ચોપડી રાખવી મને છે, ખુદાને હિંકારની ચોપડી હોય ઘરમાં ના રાખે. કોઈ વાત છે, છોકરાઓ વાત છે, તો એનું ઈમાન બગડે તો આપણે રેસ્પોન્સિબલ. તો હું તો રાખું છું મારા માટે, મને વિશ્વાસ કરવી હોય, જવાબ દેવા હોય તો હું રાખું, તો કોઈને દેખાડું નહીં ને દવાઈ નહીં. તો એ રાખવાની મનાઈ હોય છે, કેમ કે માણસો કાફર થઈ જાય એવી ચોપડી વાંચે કે ખુદા નથી. પણ આપણને એ પડવું હોય તો આપણે રાખવું જોઈએ, કેમ જવાબ આપીએ માણસો? તો એક્ઝિસ્ટન્સ દલ્લા. તો આ છે તકદીર, કદર છે. એ કદર આવે છે આમાંથી, તકદીર એમાંથી આવે છે કદર. જેમ કે આપણે કદર કહીએ, લૈલતુલ કદર કે લાનવી દોલા દેસ્તીને, હું લાનવી દી દસ્તા દેસ્તીને, હું દસ્તા બે એક જ છે કદર. કદરના ઘણા અર્થ થાય છે. જેમ કે હમણાં આપણે પડીએ શું આમાં કે ઇન અલ્લાહ કુલ્લી શૈન કદીર, તો એ કદરમાંથી આવે છે. એટલે અલ્લાહ કાદિર છે, ઇલે ઇલે આપતા ફેર તુચ્છ, ઇલે પીસમ, ઇલે ઇલાલે પુવાર. સાચો પુવાર એના પાસે છે, આપણા પાસે પુવાર છે ને, એના પાસે સાચો છે. તો કદીર છે કુદરત, અલ્લાહની કુદરત. એટલે શું અલ્લાહની કુદરત એ ને કે એ જે ચાહે એ કરી શકે, એમ ચાહે કરી શકે. એની કુદરત, એની તાકાત છે, એની શક્તિ છે, એનો પુવાર છે, એટલો તો રીતે આપસોલ્યુ, એમ એમાં કોઈ પડતા જ નથી. આ છે ને એક જાતનો ઓલો, જેમ કે આપણે મેઝ્યુર કરીએ ને, મેઝ્યુર તો આપણે એનો મિકદાર કેટલો છે,
આ ચીજનો મિકદાર કેટલો છે એટલો મેઝ્યુર કેટલો છે, એટલે કદર છે મેઝ્યુરમાં કહેવાય. મેઝ્યુર એનું વાલર, આ માણસને જો કોઈ કદર નથી, કદર નથી આપણે ગુજરાતીની કદર, આ એ કોઈ વાલર નથી, કોઈ મેઝ્યુર નથી, એ બધા એક જ બોલ છે કદર. તો કાદીર એમાં તેવું છે, તકદીર એમાં તેવું છે. તકદીર તકદીર કેટલે દેશના, એટલે આપણા હાથમાં છે કે શું કરવું છે. ખુદાએ કીધું છે ને તમે દુઆ માંગો, માંગો એ પ્રમાણે હું તમને દઈશ. વખતે સાંજમાં કરું, એ સાંજમાં થઈ શકે છે, સદકો આપીને સાંજમાં થઈ શકે છે, દુઆ માંગીને સાંજમાં થઈ શકે છે. આપણે ક્યાંય અરફાતમાં ગયા, ક્યાંય ગયા ઝિયારતમાં, ને કદાચ બદલી જાય આપણા નસીબ, થઈ શકે છે. અલ્લાહ સાંજમાં કરી શકે છે, અમુક ચીજને સાંજે કરે છે, અમુક કે નથી કરતો. હવે મોતનું સાંજે કરવા જાય દ્વારા માણસ સદકો કાઢે ધરો છે, મને મોત ના આવે તો ના થાય ને, જે મોત લખેલો છે તો આવશે જ. અલ્લાહ સાંજે કરે, મેં અહીંયા પહેર્યો પોતે છે એનો માલિક, સમજે કે શા મરે ના, એટલે જિંદગી ભર જીવતો જો ને, સદકા કાઢ્યા રાખ ના, સદકો કાઢ્યા રાખ, સવાબ મળશે. મરી જાય તો કે સદકા કાઢો, એમ છે. કોઈ માણસ મરી જાય સગાવાળાનો પેલી સદકો કાઢો, સદકો નમાઝે વસત માટે પહેલા નથી, યાદ રાખજો, પહેલે સદકો કાઢો. સદકો આ માણસ મરી ગયો છે ને, સદકો કાઢો. આપણે તો દોડીએ છીએ કાગળ લઈને, 40 માણસ સહી કરે લખો, બહુ સારો માણસ હતો સહી કરવા, તમારે નહીં આપતું હોય ત્યાં સુધી ક્યાં પૂગે, સંધિની ત્યાં તો ના પૂગે, અહીંયા નહીં કરતા હોય તો. કરબલાનું કફન આવે છે ને, એમાં હોય છે કટકો, અંદરમાં કટકો હોય, લખેલું હોય અશદ લાલીલાન બધું લખેલું હોય, પછી નીચે સહી કરવાની હોય. એ હું કબૂલ કરું છું કે આ બહુ સારો માણસ હતો, બીજો આવે હું સહી કરું છું, આ એ સારો માણસ હતો, બહુ સારો હતો. પણ કદાચ આપણે ખુદા બોલાવે ને પૂછે તો, એ તને માયરો નહોતો, તું કે સારો માણસ હતો, તારા પૈસા નથી કાઢી ગયો, સારો માણસ હતો, કેમ માફ કરી દેશો, પૂછશે ખુદા કેમ કરશો. હા તો આ બીજું કંઈક તને તારા ઘરે ઉપાડી ગયો છે, નામ નથી લેતો, તો કેમ કરશો, સમજી લઈએ બધે, તો માફ કરશે, સહી કર્યો છે. પણ એમાં તમે સદકો કાઢવી દેશો પછી નમાઝે વસત કરો. જો તાકાત ના હોય સદકો કાઢવાની, કે ત્યાં માણસ ગરીબ હતા ને, એટલો સદકો કાઢે, 50 સંતિમ કાઢે તો એને એને એક ઘેરો કાઢવા મહેનત હોય, એ ગરીબ માણસોને, તો એ નમાઝે વસત કરતો. બધાને કંઈ કાઢવાનું નથી, તું પર નમાઝે વસો. આપણે તેના માટે તૈયાર હોય ને, મદગસ્કાર કાગળ મોકલીએ, વાં ટેલિફોન કરીએ, આવે છે ને કોઈ અધ્રેસ, એ કુંભમાં માણસ છે એનો અધ્રેસ છે કે અહીંયા તમે કુંભમાં આપણે મંગાવશું નમાઝી વસત. નમાઝે વસત એક જ પડવાની હોય, તો પછી નમાઝે હદીએ મૈયત હોય, હદીએ મૈયત હોય એ પડે, હદીએ મૈયત પડો એને મૈયત, એ નમાઝે વસતમાં વાંધો નથી, કઈ નિયતથી પડે એમ. અને નિયતમાં ફેરફાર હોવો જોઈએ નમાઝી વસત. એક ચીજ ના હોય ને એને આપણે બનાવીએ ને, એ ના થાય. ઘણી વખત અમાલ આવે છે, આ અમાલ કરો ને આ કરો, નમાસ નમાર છે, જૈન અબિદિન નમાર છે, ફળાણા છે, ક્યાંય કિતાબમાંથી કાઢ્યા છો તમે, ક્યાંય કિતાબમાં. એક આલિમ છે ને બહુ આદત છે, મીમર પડાવી નહીં જ પડતા, પછી માણસ એને પૂછતા ક્યાંથી કાઢ્યા છો, કાંઈ હોય તો ના, અરે સુરસો હોવું જોઈએ ને, સુરસો આપણે ના બનાવી શકીએ, તો જેટલું પડે એટલું ઓછું છે, પણ સુરસો હોવું જોઈએ કે ઇમામ કંઈ કેવી છે તમે આ બધી અમાલ કાઢો છો, એને કહેવાય સર કાઢીએ જ. તો કે મુનાજાત પડો, મુનાજાત ક્યાં આવે, અરબસ્તાન નથી મુનાજાત, તમે ગુજરાતી મુનાજાત પડો છો, દુઆની અંદર મુનાજાત ક્યાં, મુનાજાત હતી મને કયો, ક્યાં અમાલ આવ્યા. તો આવું જેવી રીતે ઓલી કઝાએ ઉમરી હમણાં આવશે, આજે જ હોય છે, મને આજે કે છેલ્લા દિવસ હોય છે, કઝાએ ઉમરી પડો એટલે બે રકાત નમાઝ પડો, કાંઈક દુઆ પડવાની હોય નાની મોટી, તો આખી જિંદગીની નમાઝ માફ. ખોટું છે, ખોટું ખોટું, મારો અવાજ બધે કોટ જતો હશે, પણ ઈચ્છે જ નહીં, તો શું બે રકાત નમાઝ પડો બધી માફ, તો સહેલી વાત, એક માફ નથી, બધી પડવી જોઈએ, મારા આજની રાત તો પડવી જોઈએ, એને બધી જિંદગીની થોડી થોડી પડતો, પછી આપણાથી ના પડાય ને આપણે મરી જાય તો એ બીજી વાત છે, અલ્લાહ માફ કરે ના કરે તો અલ્લાહને કદાચ રહેમ આવે, આટલી બધી પડ્યો છે તો માફ કરી નાખું છું, એનો હક છે. એક માણસ મને સવાલ કર્યો કે હું ઝિયારતમાં ગયો, તમે કહો છો કે પેટમાંથી જન્મ હોય ને એવો થઈ જાય, વાત આવે છે, તો હવે મારી નમાઝે માફ થઈ ગઈ, સવાલ બરાબર હતો મારા રોઝા બધે, ને હવે 15 વર્ષથી ચાલુ થાય ને મારા હવેથી, કે હવે જન્મ
સવાલ ખોટો નતો તો તમે કહેશો કે મસ્કરી કરો છો. મસ્કરી નહીં, જેવો તમને હવે કોઈ એવા માણસને નાસ્તિક નહીં કહો, એમ જ સવાલ કરશે કયો કોઈ નાસ્તિક, મુસલમાનને કયો કોઈ, તો કહેશે કે આ કેવી રીતે છે. તો કાંઈ સવાલ ખોટો નથી ને, સવાલ બરાબર છે, આપણને સમજાવતા આવડું જોઈએ. તો અહીંયા એમ જ છે કે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ સૂરે કદર પડવામાં બહુ જ સવાબ છે, બહુ લાભ છે. એમાં કે છે કે રોજી માટે રોજી માટે 1000 વખત પડવું, આજની રાત પડવાનું છે 1000 વખત, સૂર્ય નંજા 1000 વખત પડવાનું છે. દર રાતના માય રમઝાની દર રાતના 1000 વખત 1000 વખત સૂર્ય નંજલના પડો, 1000 રકાત નમાઝ તો મૂકી દીધું, આ પડો કે છે, હું નથી પડતો, તમે કહેતા ના કે આપણે પડીએ, તો એ દર રાતના પડવાની છે. અને લૈલતુલ કદરના પડવાના છે 1000 વખત, ના કદાચ કોઈને હિંમત થાય પડવાની, ઘરે આવીને પડે, બાયો લોકોને બહુ જોશ, મેં આપણી મા બહેનો છે બહુ જોશી, જો આજે લોકોને કરવો છે પ્રોગ્રામ, તમારે છે કે નહીં, છે ને પ્રોગ્રામ, કહેતા હતા કે પ્રોગ્રામ કરવો છે, કે મારા પાસે કંઈ છે નહીં કજાનો, પણ હું હમણાં ઇકબાલભાઈ ધોવા પડતો હતો ને મકારે, હું લખલાક તો હું જોતો હતો એમાં, તો વખતે એમાંથી હું તફસીર કરીશ થોડી, કે હું જોયું પડતા હતા, તો મને એમ છે કે આમાં બહુ સારા સારા નુકતા છે, મોતીઓ છે, કોણ મકાલી મૂળ અખલાક બહુ વખરે છે ને, માય રમઝાનમાં પડવાની છે, એ આ બધી દુઆ આપણી ઓળખ 3-4 દુઆ છે, એ જ હેબિચ્યુઅલ છે, એ જ આપણે પડતો, પણ આ પડવાની છે દુઆ, તો દુઆ એ મકાલી મૂળ અખલાક કે આપણા અખલાક સુધારે. કેટલી વખત સલવાત એમ રંતન દે ફો સલવાત છે, રંતન દે ફો. તો બીજું માણસ જ્યારે સૂર્ય ઇન્ના અંજલને પડે છે ને, તો જાણી ના માય રમઝાનના રોજા રાખ્યા હોય એટલો સ્વભાવ મળે છે, દિવસના રોજા ને રાતના નમાજ એટલો સ્વભાવ ઇન્ના અંજલના, તમે જોયું છે એટલો સૂર્ય કદરમાં એટલો સ્વભાવ છે. ફક્ત પડવામાં મોટરમાં જતા જતા પડીએ, મોટર જતી હોય ને આપણે મોટે હાલતા હોય, આઈફોનને એક ફેર મૂકી દીધું ને એના વાતો કરીએ, આમાં વાતો કરે, એ બોલે ફોન કરે, તો તમે કયો એના અંતર ન પછી સાંભળ્યો, તે કહેશે આ શું કે છે, હા જો મારે સંધી જો કહેશે એવું, તે કે ન એના અંતર ન કહે, તો તમે વોયાજમાં જાઓ, કે છે વોયાજમાં જાઓ તો એના અંતર પડી નીકળો ઘરેથી, બહુ જાદુ છે ને, કતરવેન દીસ છે ને ફાયદા, ઓલા શિયા નફસત કાપ તમને મળશે, એમાં લખેલા છે ફ્રેન્સીમાં નફસતકાતમાં શિયા સીત છે આપણી, એમાં ઘણી ચીજ છે આપણે જોતા નથી, બહાર વાળા બધા જોઈ જાય છે, ખબર છે, આફ્રિકા મેન ઇસરાયલમાં બધે કોઈ જોઈ છે માણસો આ સીતને, આપણે નથી જોતા, શું તું યાર રેવન્યુ આનંદ જોતા જ નથી, ખબર પડી આવે તમે પૂછો એ જે લોકો ઓક્યુપે કરતા હોય એને ખબર હોય બધી એ કોણ કોણ જોઈ છે, આ છે કોણ કોણ રાજ્યો આ સાંભળે છે તેલે જોઈ છે, તો એ આપણે ખબર પડી આવે, બહારથી સમાચાર આવે છે કે અમે આ સાંભળ્યું ના સાંભળ્યું, અહીંયા કોઈ મને નથી કીધું, પ્રેમીનામાં કોઈ બંધ બોલ્યું નથી કે અમે આ સાંભળ્યું તે સાંભળ્યું, બહારથી આવે છે મને સમાચાર, તો બહાર વાળા સાંભળે છે, ફક્ત એટલું જ કે આ કરજ અદા કરવા માટે છે ને ઇસ્તિગફાર અને સૂર્ય ઇના અંજલના પડવામાં બહુ સવાબ છે, આ કરજ માટે અને રોજી માટે. બસ એક બે ચીજ કહી દઉં કે થઈ જાય, જનાબે ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ સલામ અલયાની તસ્બીહ છે, એ તો બહુ બરકતવાળી છે, તો ભૂલવી જ ના જોઈ પડે, અને જ્યારે આપણે સજદો કરીએ ને સજદો એ પણ યાદ રાખો, સજદાની જગ્યા છે ને બહુ બરકતવાળી છે, જ્યારે સજદો કરી લઈએ, મોરની વાત નથી કરો, મોર હોય કે ના હોય, આ જગ્યા જ્યાં સજદો કર્યો મોરની વાત નથી, માથું ક્યાં રહેતા તમે જમીનમાં, માથું આવ્યા અલ્લાહની યાદ કર્યા, તો એ જ્યારે નમાઝ થઈ જાય એના પર હાથ ફેરવો, હાથ ફેરવો અને પછી મોઢા ઉપર ફેરવો, અને જ્યાં કંઈ દુખતો હોય ત્યાં હાથ રાખો, ઇન્શાલ્લાહ શિફા થઈ જશે, એટલી બરકતવાળી જગ્યા છે કે તમે જ્યાં સજદો કર્યા અલ્લાહને યાદ કર્યા માથું નીચે રહે,
તું ઊંચો છે, સુબહાન રબ્બી અલ અઅલા રબ્બી હમદે, હું તો સૌ નીચો છું, અહીંયા છું, કાંઈ નથી. મને કોઈ માથા ઉપર હમણાં કોઈ પગ રાખે તો મારું માથું ત્યાં છે, હમણાં પગ મારું માથું કચરાઈ જાય, તૂટી જાય, હાડકી તૂટી જાય, પણ હું તારો સિદ્ધો કરું. અહીંયા તમે હાથ ફેરવો, બરકતવાળો છે. ઇમના અંજલનાનો બહુ છે, શિફાય છે. થાય ન થાય તો આપણે દવા નથી પીતા, આપણે ફાર્માસીમાં લઈને ડાક્ટર તો ઘણી દવા દે છે, એક સાજો થઈ જાય ને એક નથી થતો. કે તારી બધી દવા બદલાવું, એમ કે છે ને ડાક્ટર, તારી દવા બદલાવું, જેની આદત હોય જાતા હોય ડાક્ટરને ખબર છે. તારી આનંદ શક્તિ બીજી બદલાવ, બીજી થઈ કે ત્રીજી બદલાવ, મને જુલાબ થઈ આવે ને આ થઈ આવે ફળાંગ થઈ, બીજા કોઈ નહીં રહેતા, તને જ થાય છે, બધા એની તબિયત શક્તિ ના હોય. તો એ જ પ્રમાણે અલ્લાહ કેની કબૂલ કરે ના કરે, કોઈને નિરાશ ના થવો ને નારાજ ના થવો, અલ્લાહ પાસે હંમેશા માંગતા રહેવું, નીચું રહેવું, નીચું. આપણું માથું છે ને તરત ઊંચું થઈ જાય છે, અહીંયાથી છે ને ફીલ ખિસ્સામાં જાય છે, ફીલ અહીંયા. તો જ્યારે અહીંયા પૈસા વધે તો ફીલ ખેંચે, માથું આમ થાય, માથું આમ હોય તો ઓલું ફીલ ખેંચે ચડે, એ ખરાબ છે. શું કંઈ ખરાબ નથી, માથું ઊંચું થાય છે એ ખરાબ છે, અથવા તો કંઈ મળ્યું તો બસ માથું ઊંચું થઈ ગયું. તો ખુદા કહે છે પાછું નીચું રાખ, હું તને દઈશ, માથું ઊંચું ના કર. એમાં જ આપણે પહેલાં દુઆમાં, બીજી પણ દુઆમાં આવે છે કે તું મને કાંઈ દે ને, અમારા હાથમાં ને પગમાં ને તાકાત દે, શિફા દે, પૈસા દે, કાંઈ દે, તું તારી ઇબાદત માટે કરું. આ પગ સાજા થાય, મારા હાથ સાજા થાય તો એમને કે હું સંજીલ જાઉં ફરવાને, એટલા માટે પગને સાજા કર, હાથને મને સાજા કર, બીજાને મારવા માટે નહીં, તારી ઇબાદત કરવા માટે આમાં ફોર્સ રાખ. એ હમણાં આવ્યું તું યાદ આવ્યું મકારી મૂળ અકલકમાં, તો આપણે પડી જાય છે ને એમાં, એક એક વિચારે ને તો આપણે ખબર પડે કે શું છે આમાં. શું ઇમામે કીધું, શું ઇમામ શું કહીશું. મારું કહેવાનું છે કે આ સભી કદરની રાત છે, એકબીજાને માફ કરવાની રાત છે, ને બીજાઓને આપણે માફ ન કરીએ તો પછી અલ્લાહ આપણે કેમ માફ કરશે. ખુદા કહેશે તું કોઈને માફ કર, ખુદા કહેશે. અને મરૂમીનોને પણ યાદ કરવાનું છે, ઇમામને તો ભૂલવાનું જ ના હોય, સુરતું ઇમામે જમાનાને તો હંમેશા યાદ કર, એની ખિદમતમાં જાય છે. જ્યારે ખરાબ અમાલ જાય છે ને તો રોય છે, હા મારો શિયા આવા ખરાબ કામ કરે, આવા ખરાબ કે ઓલો મને માનતો નથી, એ એવો કામ નથી કરતો, આવા કામ ઓલો નથી કરતો જે મુસલમાન નથી, હા આવું કામ કરે છે, રોય છે. ખુદા પછી દુઆ માંગે છે કે આનું ગુનાને માફ કર, આ મારો શિયા છે ને માફ કર. અને જ્યારે સારા કામ જોઈ છે તો એ પણ દુઆ કરે છે કે આના અમાલને કબૂલ કરો. એ હદીસો બયાન કરું છું તમને, ઇમામે જમાનાની ખિદમતમાં દરરોજ અમાલ જાય છે. તો એ કેવી હાલતમાં હોય ખબર નથી, આપણે જ જોઈએ છે, પણ એ આખી દુનિયાને જોઈએ છે, ઇમામ આખી દુનિયાને જોઈએ છે. બસ આપણે દુઆ કરીએ, શબી કદરની રાત છે, મુબારક રાત છે, બરકતવાળી રાત છે, અલ્લાહ આપણે હમણાં અમાલ કર્યા, કોઈ ઘરે અમાલ કરે, બીજા અમાલ જે અત્યાર સુધી આપણે કર્યા, અલ્લાહ બધા અમાલને કબૂલ ફરમાવે, અને બાકીના દિવસો જે બાકી રહ્યા છે એમાં આપણી શક્તિ આપે, તાકાત આપે, આપણે સલામતી પણ આપે, તૌફીક પણ આપે. બની શકે છે કે આપણને કરવું હોય પણ ના કરી શકીએ, તો અલ્લાહ તૌફીક આપે, સમજદારી આપે કે હું આ કરું, અને આપણે મરૂમીનોને બખ્શી આપે, આપણે પણ નાના મોટા ગુનાઓ માફ કરી આપે. આટલા દિવસ સુધી આપણે મજલિસ કરીએ છીએ, દુઆ કરીએ છીએ, કુરાન ખાની કરીએ છીએ, આપણું અલ્લાહ બધું કબૂલ ફરમાવે, આપણા અમારો જેટલા ઇમામે જમાનાની ખિદમતમાં જાય કબૂલ થાય, દુઆ કરીએ. આપણે રોજગાર ધંધામાં રોજીમાં વધારો કરે, જે લોકો રોજી ગોતી રહ્યા છે એને પણ રોજીમાં એને તલાશ કરીએ છીએ, એને પણ અલ્લાહ રોજીના રસ્તા ખોલી આપે. અલ્લાહ જે બીમાર હોય એને પૂરેપૂરી શિફા, તંદુરસ્ત, તાકાત અને જિંદગી આપે. આપણે દુઆમાં કેટલી વખત હજ નામ આવ્યું હશે તમે સાંભળ્યા હશે, તો અલ્લાહ આપણે હજ નસીબ કરે, અને એ 14 માસુમીન અલૈહિમુસ્સલામની ઝિયારત આપણે નસીબ કરે. આ આંખીઓ પાછા ઝરી મુબારક મુકદ્દસ જગ્યાને જોઈ શકીએ, અને આ પણ દુઆ હંમેશા કરવી જોઈએ, એની ભૂલું ન જો નહીં. આમીને ઓછું કહીએ છીએ આપણે, કે આપણે જ્યારે મરી જાય ને તો મુસલમાન મરીએ, શિયા મરીએ, ઇમામ અલૈહિસ્સલામની મોહબ્બતમાં આપણે દુનિયાથી જઈએ. મોત તો આવવાનું છે,
કઈ હાલતમાં આવશો એ મન્નત કર, અને મારું કે તમારું. તો અલ્લાહ પાસે એ દુઆ કરવાની છે કે ઇમામે જમાના જલ્દી જલ્દી જરૂર ફરમાવે, જ્યારે આ બધી જુલમ થયો એનો બદલો લેવા માટે આવે અને એના મદદગારો અનસારોની અંદર આપણને સામેલ કરે. બસ દુઆની કબૂલિયત માટે બા આવાજે બુલંદ સલાવાત.